गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી. મિત્રો, બોર્ડની પરીક્ષાઓ નજીક આવે છે અને સ્વાભાવિક છે કે તૈયાર કરવાનું આપણી પાસે ઘણું બધું હોય. હવે અંગ્રેજી વિષયમાં મોટા ભાગે સ્ટુડન્ટ્સ ને જે શોર્ટ નોટ હોય એ તૈયાર કરવામાં થોડી તકલીફો પડતી હોય છે. આગળ તૈયાર કરતા જાય છે, પાછળ ભૂલતા જાય છે. તો ચિંતા નહીં કરો, હું તમારા માટે ખૂબ જ શોર્ટ મેથડ લઈને આવ્યો છું, જેથી કરીને તમે સરળતાથી સમજીને શોર્ટ નોટ તૈયાર કરી શકશો અને લોંગ ટાઈમ તમે ભૂલ્યા વગર યાદ રાખી શકશો. તો ચાલો આજે આપણે હું તમને ખૂબ જ બોર્ડની એક્ઝામ માટેની અગત્યની શોર્ટ નોટ શીખવાડવાનો છું અને એ છે યુનિટ 3. યુનિટ 3 માં એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. હવે એમાં આપણે શોર્ટ નોટ કઈ જોવાની છે? આ શોર્ટ નોટ તમારી સેક્શન એ માં ક્વેશ્ચન નંબર 11 માં 3 માર્ક્સ માં મિત્રો પૂછાશે, બરોબર? હવે આ 3 માર્ક્સ તમારા માટે ખૂબ જ અગત્યના બની જાય છે, કારણ કે એક શોર્ટ નોટ તમે કમ્પ્લીટ સાચી લખો એટલે 3 માર્ક્સ મિત્રો મળી જાય. હવે આજે આપણે જે શોર્ટ નોટ જોવાના છીએ એ છે અરુણ કૃષ્ણમૂર્તિ એન્ડ EFI. હવે EFI નું પૂરું નામ શું? તો ધ્યાન રાખજો, એન્વાયરમેન્ટ લિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એન્વાયરમેન્ટ લીઝ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનું ટૂંકું રૂપ છે EFI, બરોબર? તો ચાલો શરૂ કરીએ. પહેલો ટોપિક છે અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ એ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. એટલે કે જ્યાં સુધી તમે એનું ગુજરાતી નહીં સમજો ત્યાં સુધી તમને શોર્ટ નોટ ગોખી મારવાની જરૂર નથી, કારણ કે ગોખેલું તમે અડધો કલાક પછી જો શોર્ટ નોટ લખવા જશો તો ભૂલી જશો, પણ જોડે જોડે એનું ગુજરાતી ટ્રાન્સલેશન જો તમે યાદ રાખેલું હશે તો તમારે બોર્ડની એક્ઝામ સુધી કોઈ તકલીફ નહીં પડે. તો અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ એ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ એ યંગ એટલે યુવાન પર્યાવરણ વિદ છે. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે પર્યાવરણ વિદ કહેવાય. હી ફાઉન્ડેડ એન એનજીઓ કોલ્ડ EFI. EFI નું પૂરું નામ મેં હમણાં હાલ જ તમને કીધું કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. હવે એનું ગુજરાતી શું થશે? કે તેણે EFI નામની બિન સરકારી સંસ્થાની સ્થાપના કરી હતી, એનજીઓ ની સ્થાપના કરી હતી. હી વોઝ 70 યર્સ ઓલ્ડ વેન હી ફાઉન્ડેડ EFI. એટલે કે EFI ની સ્થાપના કરી ત્યારે તે કેટલા વર્ષનો હતો? ફક્ત 70 વર્ષનો હતો. 70 યર્સ ઓલ્ડ એટલે કે જે કૃષ્ણમૂર્તિ હતા, અરુણ કૃષ્ણમૂર્તિ, એ જ્યારે એમણે આ ફાઉન્ડેશન EFI ની સ્થાપના કરી ત્યારે ફક્ત 70 વર્ષના હતા. અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ ક્લીન બીચ એન્ડ અધર વોટર બોડીઝ. ધ્યાન રાખજો, અરુણ અને તેના જે સ્વયંસેવકો હતા એ શું કરતા હતા? તો એ આખા સ્વયંસેવકોનું જૂથ હતો, સમૂહ હતો, એ દરિયા કિનારા અને બીજા જળાશયો સાફ કરે છે. એટ ફર્સ્ટ હી ક્લીન્ડ એ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. સૌપ્રથમ તેણે પોતાના ઘરની બાજુનું જે તળાવ હતું એ સાફ કર્યું હતું. He was heavily polluted. એટલે કે તે ખૂબ જ પ્રદૂષિત હતું, ખૂબ જ ગંદુ હતું એ તળાવ. It led
टू द स्प्रेड ऑफ मॉस्किटोस। मॉस्किटोस એટલે મચ્છર, તેને લીધે મચ્છરોનો ત્રાસ વધી ગયો હતો। અરુણ્સ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ સપોર્ટેડ હિમ અ લોટ। એટલે કે અરુણના માતા-પિતા આજે અરુણ જે કામ નાની ઉંમરે કરી રહ્યો હતો એમાં એના માતા-પિતા અને શિક્ષકોએ તેને ખૂબ જ મદદ કરી હતી। હવે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ મિત્રો, આપણે આગળ નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ। હી ફીલ્સ ધેટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોટેક્ટ એનિમલ્સ એન્ડ બર્ડ્સ। પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, તે માને છે કે એવું માને છે કે પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વનું છે। He also feels that water bodies should be cleaned so that birds and animals can live peacefully। એટલે પીસફુલી એટલે શાંતિથી, ક્લીન એટલે ચોખ્ખું। તે એવું પણ માને છે, એ થિંક કરે છે, એટલે કે એવું માને છે કે પક્ષીઓ અને પ્રાણીઓ પીસફુલી એટલે શાંતિથી જીવી શકે તે માટે જળાશયો સ્વચ્છ રાખવા જોઈએ। અરુણ લેફ્ટ એટલે છોડી દેવું હિઝ જોબ એટલે નોકરી એટ ગૂગલ ટુ ડિવોટ હિઝ ફૂલ એટેન્શન ટુ એન્વાયરમેન્ટ। હવે તમે વિચાર કરો કે ગૂગલમાં જોબ મેળવવી એટલે કિસ્મત કહેવાય મિત્રો, કોઈ આવું કામ ન કરે, પરંતુ આ અરુણ કૃષ્ણમૂર્તિએ ગૂગલમાં જે જોબ હતી પોતાની એ છોડી દીધી, એટલે કે પર્યાવરણ એન્વાયરમેન્ટ પ્રત્યે વધારે ધ્યાન આપી શકે તે માટે તેમણે ગૂગલમાં નોકરી છોડી દીધી હતી। આ બહુ મોટું બલિદાન કહેવાય મિત્રો। EFI ઓફર્સ ફેલોશિપ ટુ સ્ટુડન્ટ્સ who are interested in it। So EFI offers fellowship to students who are interested in, એટલે કે આ પ્રવૃત્તિમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને ફેલોશિપ પણ આપે છે। બરોબર મિત્રો, તો આ હતી આપણી અરુણ કૃષ્ણમૂર્તિ એન્ડ EFI શોર્ટ નોટ મિત્રો। બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યની છે, અને હવે તમે એવું કહેશો કે સર મજા આવી ગઈ, કેમ? કારણ કે હવે દરેક વાક્ય અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન તમને મળી ગયું છે। આ રીતે તમે તૈયાર કરો, એક એક વાક્ય એક વાક્ય લો, એનું ગુજરાતી પહેલા જોઈ લો અને એ તૈયાર કરી નાખો, બીજું વાક્ય લો ગુજરાતી તૈયાર કરો, આ રીતે તમે બધા વાક્યો તૈયાર કરી નાખો, અને પછી તમે બધા વાક્યો તૈયાર થઈ જાય એટલે મોઢે બધા વાક્યો લખી કાઢો, એ તમારી શોર્ટ નોટ મિત્રો। ગુજરાતી હવે લઈ લખવાનું, આખી શોર્ટ નોટ થઈ જાય એટલે બોર્ડની એક્ઝામમાં તમારે આ ગુજરાતી ટ્રાન્સલેશન ફક્ત તમારા સમજવા માટે તૈયાર કરવા માટે છે। મજા આવી ને મિત્રો? તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર પાછા બીજી અગત્યની શોર્ટ નોટ વિશે ફરી મળીશું। ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો।